નમસ્તે. આજે આપણે ધોરણ છ, પ્રકરણ છ, પૂર્ણાંક સંખ્યાઓ જેમાં સંખ્યારેખાના ઉપયોગ વગર બાદબાકી કરતા શીખીશું. આપણે સંખ્યારેખાના ઉપયોગ કર્યા વગર સરવાળા પણ કર્યા. હવે આપણે બાદબાકી કરશું તો કે બાદબાકી કરવા માટે શું ખાસ ધ્યાન રાખશું? તો કે એક પૂર્ણાંકમાંથી બીજો પૂર્ણાંક બાદ કરવા તે પૂર્ણાંકની વિરોધી સંખ્યા ઉમેરશું. શું કરશું? વિરોધી સંખ્યા ઉમેરશું. તો આપણે 35માંથી 20 બાદ કરવા છે તો કે આપણે શું કરવું પડશે? તો કે 20ની વિરોધી સંખ્યા ઉમેરવાની. તો ચાલો આપણે કરી લઈએ. અહીંયા શું કરવું પડશે? તો કે 20ની વિરોધી ઉમેર દઈશું. તો 20ની વિરોધી, તમને ખબર છે કે 20ની વિરોધી કેટલી થશે? તમે કહેશો કે -20. હવે જુઓ, બંનેની નિશાની જુદી જુદી છે, તો આપણે શું કરશું? તો કે બાદબાકી. 35 - 20, તો 35માંથી 20 જશે તો 15. હવે નિશાનીને ધ્યાનમાં વગર લીધા વગર બંનેમાં મોટું કોણ 35 કે 20? તો તમે કહેશો કે 35. તો 35 જોડે અહીંયા કોઈ નિશાન નથી, તો આપણે જવાબમાં કોઈ નિશાની મૂકશું નહીં. હવે બીજો દાખલો જુઓ. તમને રકમ આપી છે કે 72 - 90. 72 - 90, તો અહીંયા આપણે શું કરશું? તો કે 90ની વિરોધી સંખ્યા ઉમેરશું. 90ની વિરોધી, તો 90ની વિરોધી કઈ થાય? તમે તરત કહેશો કે -90. હવે તમે જુઓ કે બંનેની નિશાની જુદી જુદી છે, તો આપણે શું કરશું? તો કે બાદબાકી. 72 - 90, તો કે 72 માંથી 90 ના થાય, તો કે 90 - 90 માંથી 72 કાઢશું. તો 90 માંથી 72 કાઢો, તો 90 માંથી 72 જશે તો કેટલા વધશે? તો કે 18. હવે તમે બંનેની નિશાની ધ્યાનમાં લીધા વગર મોટું કોણ? તો કે 90 જોડે ઋણ નિશાની છે, તો આપણે 18 જોડે ઋણ નિશાની આવશે. 18 જોડે પણ આપણે ઋણ નિશાની મૂકશું. હવે આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા તમને રકમ આપેલી છે કે -15 - -18. તો તમારે શું કરવું પડશે? તો કે -18ની વિરોધી. તો -18નો વિરોધી ઉમેરવાનો, તો -18નો વિરોધી. તો તમે કહેશો કે 18. હવે બંનેની નિશાની જુદી જુદી છે, 15માંથી 18 ના જાય, 18માંથી 15 કરો બાદ, તો 18માંથી 15 જશે તો 3. અહીંયા જુઓ, નિશાની ધ્યાનમાં લીધા વગર બંનેમાંથી મોટું કોણ? તો કે 18. 18 જોડે કોઈ નિશાન નથી, તો અહીંયા આપણે કોઈ નિશાની મૂકશું નહીં. હજી બીજો એક દાખલો જોઈશું. અહીંયા તમને રકમ આપી છે કે -20 - 13. તો તમે જુઓ આપણે શું કરશું? તો કે 13ના વિરોધી ઉમેરશું. 13નો વિરોધી, તો 13નો વિરોધી તમને ખબર છે કેટલો થશે? તો કે -13. હવે જુઓ તમે, બંનેની નિશાની કેવી છે? સરખી છે. તો આપણે શું કરશું? તો તમે તરત કહેશો કે નિશાની સરખી હોય તો આપણે એ બંનેનો શું કરશું? સરવાળો. અને જે નિશાની બંનેની છે એ મૂકી દઈશું. તો કે 20 - 13. 20 અને 13 કેટલા થશે? તમે તરત કહેશો કે 20 - 13 - 33. બંને આગળ નિશાની ઓછા છે તો ઓછા મૂકી દઈશું. હજી આપણે એકાદ બે દાખલા જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે. 23 - -12 છે. તો હવે અહીંયા આપણે શું કરશું? તો કે -12નો વિરોધી ઉમેરશું. -12નો વિરોધી, તમને ખબર છે કે -12નો વિરોધી? તો કે 12. વિરોધી મૂકવા માટે ઓછા હોય તો આપણે વધતા મૂકશું, અને વધતા હશે તો ઓછા કરશું. તો કે 23 - 12. 23 - 12 - 35. કારણ કે બંને નિશાની હરખી છે તો આપણે સરવાળો કરી દઈશું. હવે આગળ એક દાખલો જોઈએ. અહીંયા તમને રકમ આપેલી છે કે
माइनस 32 माइनस माइनस 40 आ रीतनी रकम छे, तो तमे शू करशो? तो के विरोधी संख्या उमेरशो, कोनी? तो के माइनस 40 नी। तो माइनस 40 नो विरोधी केटलो थशे? तमे तरत कहशो के 40। बन्नेना निशान जुदा जुदा छे, तो आपणे बादबाकी करी देशुं। 40 माइनस 32, 40 माथी 32 जशे तो 8। હવે તમે જુઓ કે બંને મન નિશાની ધ્યાનમાં લીધા વગર મોટું કોણ 32 કે 40, તો કે 40, 40 જોડે કોઈ નિશાની નથી, તો આપણે નિશાની મૂકશું નહીં। આ રીતે આપણે સંખ્યા રેખાની મદદ વગર બાદબાકી કરી શકીએ। ખાસ એટલું ધ્યાનમાં રાખશું કે બાદબાકી કરવા માટે આપણે એક પૂર્ણાંક પછી બીજો પૂર્ણાંક બાદ કરવો છે, તો જે પૂર્ણાંક બાદ કરવાનો છે એના વિરોધી સંખ્યાને આપણે ઉમેરી દઈશું। પછી તો તમને સરવાળાના નિયમો ખબર છે, એ પ્રમાણે દાખલા કરી દેવાના। જો તમને આ વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, અને આવા વિડીયો જોતા રહેવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને અગાઉના વિડીયોની જાણ તમને તરત જ થાય। અને જો તમારે કોઈ વિડીયો જોવાનું બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો।